नमस्ते विद्यार्थी मित्रों, भागीदारी पेटी ना विसर्जन ना आपणे स्वाध्यायना दाखला जोता हता। एमां आजे जोवानुं होय दाखला नंबर 8। विसर्जन वखते पेढीनी कुल मिलकत 2 लाख नी छे, जेमांथी चालू मिलकत 40% आपेली। कुल 2 लाख नी मिलकत, एमां 40% जे छे ई चालू मिलकत छे। एमां 10,000 रोकड़ सिलक पण समायेली छे। ने स्पष्ट कीधुं के आ 40% मां 10,000 रोकड़ सिलक पण समायेली छे। स्थिर मिलकतना 120% रकम उपजी अने चालू मिलकतना 80% रकम उपजी। आ बे रकम उपजी है एनुं आयुं के स्थिर मिलकतना 120% अने चालू मिलकतना 80% रकम उपजी। तो आपणे पहेला जोईए के कुल मिलकत आई 2 लाख। तो 2 लाख गणतरी करी, एमांथी चालू मिलकत 40%, तो आना 40% करी बराबर एटले केटला आवे? तो 80। 2 लाखना 40% करवाथी केटला आवशे? 80। हवे 80,000 शुं होय? 10,000 रोकड सिलक समायेली छे बराबर। तो आ 80,000 10,000 माइनस करी रोकड सिलकना एटले केटला वधशे? 70 बराबर। आ एनी मूळ किंमत मळी गई, एनी मूळ किंमत केटली आवी? 70। હવે એને એવું નથી કીધું કે સ્થિર મિલકત કેટલા ટકા, તો 2 લાખના 40% ચાલુ મિલકત હોય તો 40% સિવાયના કેટલા ટકા હોય? તો 60%, કેમ કે કુલ ટકાવારી કેટલા પ્રમાણે હોય? તો 100 પ્રમાણે હોય। એમાં 40% એ લીધા, તો આ કેટલા ટકા એ નથી લીધું, તો આ કેટલા ટકા હોય? તો 60% જ હોય બરાબર। તો અહીંયા 2 લાખના 60% કરી તો અહીંયા આવશે 1,20,000 બરાબર। કેમકે આ 40% હોય તો કેટલા ટકા હોય? 60%। તો આ એની કિંમત, મૂળ કિંમત મળે 2 લાખના 60% કરતા કેટલા? 1,20,000। અથવા તો 2 લાખમાંથી 80,000 બાદ કરી નાખવાના, તો એ કેટલા વધે? 1,20,000। હવે એને એવું કીધું કે સ્થિર મિલકતના 120% અને ચાલુ મિલકતના 80% રકમ છે। તો આ આપણી બે પ્રકારની મિલકત છે, એમાં એને ચાલુ મિલકત 40% કીધી હતી, તો આ ચાલુ મિલકત છે અને આ કઈ મિલકત છે? સ્થિર મિલકત। હવે ચાલુ મિલકતના કેટલા ટકા રકમ ઉપજે? 80%। તો આ 70,000ના 80% કરવાનું એટલે કેટલા અત્યારે આવે? તો 56,000। 70,000ના 80% કરતા કેટલી રકમ આવે? તો 56,000 બરાબર। કેમ કે 8 × 56 એટલે આપણે 80% કરતા એની રકમ કેટલી મળશે? 56,000। તો ચાલુ મિલકતના આપણને 80% એટલે 56,000 પડે, અને સ્થિર મિલકતના 120% કરવાના, આના કેટલા ટકા કરવાના? 120%। તો આના 120% કરી તો કેટલા આવે? 1,44,000। કેમ કે 12 × 12 કરી એટલે 12 × 12 અને ગુણાકાર કરી એટલે 144 બરાબર। તો 1,5 મીટર લગાડી એટલે એની ટોટલ કિંમત કેટલી મળશે? 1,44,000। તો આપણને આ બે કિંમત મળી, 1,56,000 મળી અને બીજી કઈ કિંમત મળી? 1,44,000। ચાલુ મિલકતની મૂળ કિંમત હતી 70,000, સ્થિર મિલકતની મૂળ કિંમત કેટલા હજાર હતી? 1,20,000। ચાલુ મિલકતની ઉપજીય કિંમત મળી 56,000, સ્થિર મિલકતની ઉપજીય કિંમત મળી કેટલી? 1,44,000। હવે આ બધા દાખલાને આમ નોંધ જ કરવાની હતી, તો આની આમ નોંધ કરી। તો આની આમ નોંધમાં મૂળ કિંમતથી પહેલા તો આમ નોંધ થાય, એની આમ નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે સ્થિર મિલકત ખાતે અને તે ચાલુ મિલકત ખાતે। હવે આ મૂળ કિંમતથી આમ નોંધ થતી હોવાથી કોઈ પણ પ્રકારની મિલકત હોય તો મિલકત આવે ઉધાર, પણ એના ખાતા બંધ કરતા હોય તો મિલકત ખાતે જમા થાય। તો સ્થિર મિલકત ખાતે અને ચાલુ મિલકત બે મિલકત છે એટલે મિલકત ખાતે જમા। જો મૂડી દેવા બાજુની કઈ રકમ આવી હોય તો એનું ખાતું બંધ કરતા હોય તો ઉધાર થાય, જેની બાકી ઉધાર હોય એનું ખાતું બંધ કરતા હોય તો એના ખાતે જમા। તો મિલકત લેણા બાજુની કોઈ પણ વિગત આપેલી હોય તો એના ખાતે બંધ કરવા માટે એના ખાતે જમા જ કરવું પડે બરાબર। તો સ્થિર મિલકત ના અને ચાલુ મિલકતની મૂળ કિંમત લખી, તો સ્થિર મિલકતની હતી 1,20,000 અને ચાલુ મિલકતની મૂળ કિંમત હતી 70,000। બેનો ટોટલ કરી એટલે કેટલા આવશે? 1,90,000।
બરાબર 120000 વત્તા 70000 એટલે બેયનો ટોટલ કરશો એટલે કેટલા આવશે 190000 આનો બાબત જે લખતી વખતે શું બાબત જે લખાશે તો સ્થિર મિલકત અને ચાલુ મિલકતના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તે હવે કેટલા રકમ જે છે એની આવકમ કરી તો 156000 અને 44000 તો એની આવકમ થાય રોકડ મળતી હોવાથી રોકડ ખાતે ઉધાર અને તે માલ મિલકત નિકાલ બરાબર રોકડ ખાતે ઉધાર થશે અને માલ મિલકત નિકાલ ખાતે શું થશે જમા આ બેયનો ટોટલ કરવાનો 144000 વત્તા 56000 એટલે બેયનો ટોટલ કેટલો થાય તો 2 લાખ હાલો આની આમનું રોકડ ખાતે ઉધાર કેમ થાય તો મિલકતની રકમ આપણને મળે મળે એટલે રોકડ ખાતે ઉધાર થાય અને આ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થયો એ ખાતું હવે શું કરવાનું થાય જમા બરાબર આની બાબત છે શું થશે તો ચાલુ મિલકતના 56000 સ્થિર મિલકતના 144000 ઉપજ્યા તેના આવી આની બાબત જે થશે અને જો આપણે કઈ લેણદારને દાખલા તરીકે ચૂકવતા હોય તો એની આમનું થાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર રોકડ ખાતે જમા કેમ કે ચૂકવણી કરતા હોય ત્યારે રોકડ ખાતું જમા થશે મળતા હશે ત્યારે રોકડ ખાતું ઉધાર થઈ શકે તો આ મિલકતની રકમ આપણને મળે એટલા માટે રોકડ ખાતે ઉધાર થઈ શકે માલ મિલકત નિકાલ ખાતે શું થશે જમા હવે એના પછી દાખલા નંબર 5 છે 5માં દાખલામાં પહેલી વિગત એટલે કે દાખલા નંબર 1 એઢીના વિસર્જન સમયે પાઘડીની ચોપડે કિંમત 56000 છે એની કોઈ જ રકમ ઉપજતી નથી બરાબર એટલે મૂળ કિંમતથી પાઘડી બતાવવાની એના કાંઈ રકમના ઉપજતા નથી તો એની મૂળ કિંમત 56000 થી આપણે આમ નોંધ કરી તો પાઘડી મિલકત હોવાથી એનું ખાતું બંધ કરવાનું થાય ખાતું બંધ કરવાનું થાય તો મિલકત લેણા એટલે ઉધાર બાજુ હોવાથી એના ખાતે જમા થાય તો આમનું તો શું થઈ છે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને તે પાઘડી ખાતે જમા કેટલા હજારની હતી તો એની મૂળ કિંમત તો 56000 આની બાબત જે શું થાય તો પાઘડી ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેને પાઘડી પેટન ટ્રેડમાર્ક કોપીરાઇટ રોકડ સીલક બેંક સીલક જમીન મકાન ફર્નિચર વગેરે મિલકત હોવાથી એના ખાતા કાયદેસર એની બાકી ઉધાર હોય એનું ખાતું બંધ કરતી વખતે એના ખાતે જમા થાય એટલા માટે આમ પણ થાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર પાઘડી ખાતે જમા હવે બીજું તો એની રકમ મળતી નથી મળતી નથી તો એવું લખાય નોંધ થશે નહીં નકરાની રકમ મળે તો પાછી મિલકત હોવાથી અદ્રશ્ય મિલકત હોવાથી એની આમ નોંધ થાત રોકડ ખાતે ઉધાર કે મારે મિલકત નિકાલ ખાતે જેમ પણ રકમ મળતી નથી એટલા માટે આયા આપણે લખશું નોંધ થશે નહીં બરાબર એને સ્પષ્ટ કીધું કે કાંઈ પણ રકમ ઉપજતી નથી એટલે એમાં આવશે નોંધ થશે નહીં એના પછી દાખલા નંબર 2 જોઈએ વિસર્જન સમયે પાકા સર્વેમાં જમીન મકાન આઠ તો જમીન મકાન શું એ તો મિલકત એ આપણે વાર્ષિક હિસાબમાં જોઈ એના 8 લાખ અને રોકાણના 2 લાખ તો રોકાણ પણ શું એ તો મિલકત 8 લાખ અને 2 લાખ છે તેના અનુક્રમે 9 લાખ અને 1,50,000 મળે તો બે મિલકતની આપણે મૂળ કિંમતથી પહેલા આમનોંધ કરી તો આમનોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર પેલી મિલકત હોય એનું પેલા નામ લખી તો તે જમીન મકાન ખાતે અને બીજી મિલકત શું એ રોકાણ તો તે રોકાણ ખાતે જમીન મકાનની મૂળ કિંમત હતી 8 લાખ તો 8 લાખ જમા કરશું રોકાણની મૂળ કિંમત હતી 2 લાખ તો 2 લાખ જમા કરશું બેયનો સરવાળો કરી તો સરવાળો આવશે 10 લાખ આ એના છું 10 લાખ કારણ કે મિલકત હોવાથી એના ખાતા બંધ કરતી વખતે આમ નોંધ થાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર જમીન મકાન ખાતે અને તે રોકાણ ખાતે આની બાબત જે લખવી હોય તો જમીન મકાનનું ખાતું અને રોકાણનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તે હવે એની રકમ મળે તો મિલકતની રકમ મળે તો આપણી રોકડ આવશે એટલે કે રોકડ સીલમ વધશે તો આમ નોંધ થાય રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ આમાં યાદ ખાસ
શું રાખવાનું હોય કે મિલકતનું નામ બીજી અમલમાં ન આવે, કે જમીન ના મળે તો એ જમીન ખાતેનું આવે, રોકાણ ના મળે તો એ રોકાણ ખાતેનું આવે, બરાબર. એનું ખાતું બંધ કરી ત્યાં જ મિલકતનું નામ આવે, મળે ત્યાં માલ મિલકત નીકળ ખાતું જ જમા થાય. હવે કેટલા કેટલા મળે તો અહીંયા કીધું કે 1,09,00,000 મળ્યા, 1,50,000, તો 9,00,000 વત્તા 1,50,000 એટલે એનો સરવાળો કેટલો થાય, 10,50,000. તો અહીંયા લખશું 10,50,000, બરાબર. 9,00,000 વત્તા 1,50,000 એટલે એનો સરવાળો થશે 10,50,000. હવે એના પછી દાખલા નંબર 3 જોઈએ તો પેઢીની કુલ મિલકત 2,00,000 છે, જેમાં ચાલુ મિલકત 40% છે, એમાં રોકડ સિલક 10,000 છે, બરાબર. અને એની ચોપડે મળી એની જ ઉપજ થાય, એની જે ચોપડે કિંમત હતી એની જ કિંમત એટલી ને એટલી પાછી કિંમત મળશે એવું કહેવા માંગે, એટલે મૂળ કિંમત એની જેવો એટલી એટલી રકમ મળશે. આવો આપણે ઉપર એક દાખલો જોઈ ગયા, બરાબર. એમાં અને આમાં થોડીક જ રકમનો ડિફરન્સ છે. તો એની મૂળ કિંમતથી આમ ગઈ તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 2 પ્રકારની મિલકત હોય, એક સ્થિર મિલકત, અહીંયા લખશું કે સ્થિર મિલકત ખાતે, અને બીજી કઈ મિલકત, ચાલુ મિલકત, તો અહીંયા લખશું કે ચાલુ મિલકત ખાતે, બરાબર. સ્થિર મિલકત અને કઈ મિલકત હોય, ચાલુ મિલકત. તો હવે આપણે બે મિલકતની રકમ મેળવી તો પેઢીની કુલ મિલકત 2,00,000 એટલે કે કુલ મિલકત 2,00,000, એમાંથી ચાલુ મિલકત 40%, તો આના 40% આપણે અગાઉ ગણ્યા તેવી રીતે તો કેટલા આવે 80,000, એમાં 10,000 રોકડ સિલક, 10,000 આપણે બાદ કરી એટલે કેટલા વધે 70,000, બરાબર. આ કઈ મિલકત મેળવી, ચાલુ મિલકત. બીજો પ્રકાર કયો હોય, સ્થિર મિલકત, તો અહીંયા લખાય સ્થિર મિલકત, બરાબર. આ 40% હોય તો આ કેટલા ટકા હોય, તો 60% હોય, બરાબર. 60% 2,00,000 ના કરીએ એટલે કેટલા આવે, તો 1,20,000. તો આ બેની મૂળ કિંમત મળી, તો ચાલુ મિલકતની કિંમત મળી 70,000, તો ચાલુ મિલકતમાં લખશું 70,000, અને સ્થિર મિલકતની કિંમત મળી 1,20,000, તો સ્થિર મિલકતમાં લખશું 1,20,000. 1,20 અને 70 નો ટોટલ કરી એટલે રકમ મળશે 1,90,000, બરાબર. અહીંયા લખશું 1,90,000. હવે એની ચોપડે કિંમત જે હોય એટલી ને એટલી રકમ આપણને મળે, બરાબર. તો એની ચોપડે કિંમત કેટલી હતી, તો આ બે જે હતી એટલે એ બે નો ટોટલ એટલે કેટલા, તો 1,90,000 એટલી રકમ આપણને મળે, તો એની અમલ થશે રોકડ ખાતે ઉધાર, અને તે માલ મિલકત નિકાલ ખાતે છે. કેટલા જાય, તો આ બેનો સરવાળો એટલે બેનો સરવાળો એટલે કેટલા, 1,90,000. આમાં કીધું નથી કે 1,80% ઉપજી અને 1,50% ઉપજી, જે એની કિંમત હતી એટલા જ મળે, તો એની કિંમત 1,90,000 તો મળશે પણ કેટલા, 1,90,000. તો આ આપણે આ બે દાખલા ચાલુ મિલકત અને સ્થિર મિલકત વાળા હતા, એક દાખલા નંબર 8, એક પ્રશ્ન નંબર 5માં દાખલા નંબર 3, બરાબર. તો આમાં આપણને મૂળ કિંમત જે હોય એ જ મળે એવું કીધું હતું, એટલે આમાં બીજી આપણમાં 1,90,000 આવ્યા, પણ આમાં આપણને કીધું હતું કે 1,120%, 1,80% મળે, એટલા માટે બે નો સરવાળો આપણે કર્યો 56,000 અને 1,44,000, એટલે આમાં મળ્યા આપણને 2,00,000. પણ જ્યારે દાખલામાં એક જ મિલકત કીધી હોય કે ચાલુ મિલકત 8% છે, તો બાકીની મિલકતો એને સ્થિર મિલકત જ કહેવાય. ઉલ્લેખ ન કર્યો હોય તો એક ચાલુ મિલકત 40%, તો સ્થિર મિલકત 60%, ચાલુ મિલકત 50%, તો સ્થિર મિલકત કેટલી, તો 50%, બરાબર. ચાલુ મિલકત 30%, તો સ્થિર મિલકત કેટલી, 70%. હોવામાંથી આપણે એના બે ભાગ કરવાના, જે ચાલુ મિલકત આપેલી હોય એ સિવાયની હોય એને આપણે શું કહીશું, સ્થિર મિલકત.